અમરોલીમાં પત્નીના અન્ય રત્ન કલાકાર સાથેના સંબંધનો સ્વીકાર કરી છૂટાછેડા આપવાની તૈયારી દર્શાવી પતિએ પત્ની અને તેના પ્રેમીને ઘરે બોલાવી હુમલો કર્યો હતો. પતિએ પત્નીને કટરના અસંખ્ય ઘા મારતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલી પલક રેસિડેન્સીમાં રહેતી અને કતરગામ આશ્રમ રોડના સ્ટર જેમ્સના નામના હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાના લગ્ન વર્ષ 2006માં થયા. સંતાનમાં 11 વર્ષનો પુત્ર છે. જ્યારે તેનો પતિ વરાછાના પરમ એક્સપોર્ટ નામના હીરાના કારખાનામાં નોકરી કરે છે. પતિ સાથે છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા રોજબરોજના ઝઘડાથી કંટાળેલી આરતીને તેની સાથે કારખાનામાં નોકરી કરતા રત્નકલાકાર સાથે પ્રેમ સંબંધ બંધાયો. નોકરી પર જવા માટે લેવા અને મૂકવા આવતો હતો. જેંગે પણિતાના પતિ અરવિંદને જાણ થઈ જતા પત્નીને તે કોની સાથે બાઇક પર જાય છે તેવું પૂછ્યું હતું. જેના જવાબમાં પત્નીએ સાથી રત્નકલાકાર સાથે પ્રેમ સંબંધ હોવાનો સ્વીકાર કર્યો હતો. પતિ પાસે છૂટાછેડાની માંગણી કરી હતી, જેથી પતિએ બંનેને બોલાવ્યા હતા. લગ્ન કરવા માંગ છે કે નહીં તે અંગેની વાતચીત કરી હતી, જેમાં લગ્ન કરવા તૈયાર હોવાનું કહેતા પતિએ પત્નીને તેના પ્રેમી સાથે મોકલી આપી હતી. બીજા દિવસે પુત્રને સ્કૂલ મૂકી આવશે અને સ્કૂલ વકીલને મળી છૂટાછેડાની કાર્યવાહી પૂરી કરી નાખશે એવું કહ્યું હતું. ત્યારબાદ પત્નીને પરત ઘરે બોલાવી સામાન અને કપડાં લઈ જવાનું કહ્યું હતું. પત્ની અને તેનો પ્રેમી ઘરે ગયા. સામાન લઈ જવા માટે પ્રેમી રિક્ષા લેવા ગયો ત્યારે પતિએ ઘરના દરવાજાને અંદરથી તાળું મારી પત્નીને, તે મારી જિંદગી ખરાબ કરી નાખી છે અને હું તને છોડીશ નહીં, તેમ કહી કટરના પેટ, મો, જાંગ, પીઠ, ખભા, કમર સહિતના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દીધા. પત્નીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ અને પ્રેમી દોડી આવ્યા હતા, દરવાજો તોડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીના પ્રેમી પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. લોકોનું ટોળું એકઠું થઈ જતા પતિ ભાગી ગયો હતો. આ ઘટના અંગે અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી પત્ની પર જીવલેણ હુમલો કરનાર હુમલાખોર પતિ અરવિંદ શુક્લાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.